हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 5 केमिस्ट्री के अंदर आपणे मुख्य चार टॉपिक की चर्चा करी। सौथी पहलो टॉपिक अधिशोषण, त्यार बाद उद्दीपक, ई पछी उत्सेचक अने छेल्ले कलिंग विषय की आपणे घणी बधी चर्चा करी। हवे कलिल नी अंदर गया वक्त आपने कलिल नी बनावट नी चर्चा करी थी, तो आजना लेक्चर में आपने कलिल ना कितला अगत्य ना गुणधर्मों नी चर्चा करीशु। मित्रों, आ प्रकरण नी अंदर कलिल नो जे टॉपिक छे ई थोड़ो मोटो टॉपिक छे, अने मैं तमने अगाउ पण कीधुं हतुं के ज्यारे ज्यारे तमे कलिल विषे रीडिंग करता हो ત્યારે તમારા મગજમાં સૌથી પહેલા કલિલની વ્યાખ્યા એટલે કે એનો કન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ કે કલિલ એક એવું દ્રાવણ છે કે જેની અંદર એક વિક્ષેપણ માધ્યમ હોય છે અને એ વિક્ષેપણ માધ્યમની અંદર કલિલના કણો તરતા હોય છે। આ વાત તમારે હંમેશા યાદ રાખવાની। તમે કલિલ વિશે સમજતા હો અથવા તો રીડિંગ કરતા હો ત્યારે તમારા મગજમાં આટલું ક્લિયર હોવું જોઈએ કે વિક્ષેપણ માધ્યમની અંદર કલિલના કણો તરતા હોય છે, આવા દ્રાવણને આપણે કલિલનું દ્રાવણ કહીએ છીએ। જો આટલું તમારા મગજમાં ક્લિયર હશે તો તમે જે કાંઈ રીડિંગ કરો છો એ તમને બરાબર સમજાશે। તો આજે આપણે કલિલના કેટલાક અગત્યના ગુણધર્મોની ચર્ચા કરીશું। તો એમાં સૌથી પહેલો ગુણધર્મ છે કલિલના ગુણધર્મની અંદર, સૌથી પહેલો ગુણધર્મ છે દ્રાવણીય ગતિ। તો રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક છે, એના નામ પરથી આ દ્રાવણીય ગતિ એવું નામ આપવામાં આવ્યું છે। રોબર્ટ બ્રાઉન ખરેખર એ બાયોલોજીનો વૈજ્ઞાનિક છે, પણ એ વૈજ્ઞાનિકે જ્યારે માઇક્રોસ્કોપની અંદર કલિલ દ્રાવણનું નિરીક્ષણ કર્યું તો એને એવું જોવા મળ્યું કે કલિલ દ્રાવણની અંદર જે ઓલા કણો છે એ સતત વાંકી ચૂકી દિશામાં ગતિ કરતા હોય છે। ખાસ ધ્યાન રાખજો, કલિલ દ્રાવણની અંદર રહેલા કણો સતત વાંકી ચૂકી દિશામાં ગતિ કરતા હોય છે। એટલે હમણાં મેં તમને વાત કરી કે કલિલ એક એવું દ્રાવણ છે કે જેની અંદર માધ્યમમાં કણો તરતા હોય છે, આપણે એ શબ્દ વાપરીએ છીએ તરતા હોય છે, એ તરતા હોય છે એટલે એનો અર્થ કે એ કણો સતત વાંકી ચૂકી દિશામાં ગતિ કરતા હોય છે, અને એને એણે નામ આપ્યું બ્રાઉનીય ગતિ। તો બ્રાઉનીય ગતિનો અર્થ થાય કલિલ કણોની વાંકી ચૂકી દિશામાં સતત ગતિ। બરાબર, એટલે તમે આમ કોઈ પણ આવી વાંકી ચૂકી દિશામાં કલિલ કણોની ગતિ તમે દર્શાવી શકો। તો આ ગતિને બ્રાઉનીય ગતિ કહેવામાં આવે છે। તો તમને એનો અર્થ સમજાઈ ગયો, બ્રાઉનીય ગતિ એટલે કલિલ કણોની વાંકી ચૂકી દિશામાં થતી સતત ગતિ, આ ગતિને બ્રાઉનીય ગતિ। હવે આ ગતિનો આધાર બે વસ્તુ ઉપર છે, એક કલિલ કણોની સાઈઝ અને બીજું દ્રાવણની સ્નિગ્ધતા, બે બાબતો ઉપર આધાર રાખે છે। કલિલ કણોની સાઈઝ એટલે કે કદ અને દ્રાવણની સ્નિગ્ધતા, સ્નિગ્ધતા પર આધાર રાખે છે।
બ્રાહ્મણ ગતિ જે છે એ આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે, કલિલ કણોની સાઈઝ અને બીજો દ્રાવણની સ્નિગ્ધતા. અને એ સમજી શકાય એવું છે કે જેમ કણોની સાઈઝ નાની હશે, જેમ કણોની સાઈઝ નાની હશે, એનું કદ નાનું હશે, એમ આ બ્રાહ્મણ ગતિ ઝડપી થશે. એમ આ બ્રાહ્મણ ગતિ ઝડપી થશે, જેમ કણો નાના એમ આ ગતિ ઝડપથી થશે એવું આપણે કહી શકીએ. હવે ત્રીજી બાબત આપણા મગજમાં એમ થાય કે ભાઈ આ બ્રાહ્મણ ગતિનો ફાયદો શું? તો મિત્રો ખાસ સમજો કે કોઈપણ કલિલ દ્રાવણનું અસ્તિત્વ, કોઈપણ કલિલ દ્રાવણનું અસ્તિત્વ એ તેમાં રહેલી આ બ્રાહ્મણ ગતિના કારણે હોય છે. જો એટલે મેં તમને વાત કરી કે સતત તમે ડેફિનેશન મગજમાં યાદ રાખો કે કલિલ એટલે માધ્યમમાં કણો તરતા હોવા જોઈએ. હવે તમે એક મિનિટ વિચારી લો કે કલિલની અંદર જે કણો છે એ કણો આવી ગતિ કરતા નથી એવું વિચારી લો. તમે એક મિનિટ એવું વિચારો કે કલિલની અંદર જે કણો છે એ ગતિ કરતા નથી તો શું પ્રોબ્લેમ થશે? જો એ કણો ગતિ કરતા નહીં હોય તો એ કણો થોડા સમય પછી નીચે બેસી જશે, અને એ કણો નીચે બેસી ગયા એટલે એ કલિલ આપણું ફેલ થઈ ગયું. બરાબર, કલિલનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એના કણો માધ્યમની અંદર તરતા હોય. તો એ કણોને તરતા રાખવાનું કામ કોણ કરે છે? આ બ્રાહ્મણ ગતિ. તો મિત્રો આ બધી કુદરતી ઘટનાઓ તમે જુઓ કેવી અદ્ભુત ઘટના છે કે કલિલની અંદર જે કણો છે એ સતત આવી ગતિ કર્યા કરે છે, અને ગતિ કર્યા કરે છે એટલે એ ક્યારેય નીચે બેસતા નથી, અને નીચે બેસતા નથી એટલે એ કલિલ છે એ લાંબો સમય સુધી જળવાઈ રહે છે. એટલે આ એક અગત્યનો મુદ્દો છે કે બ્રાહ્મણ ગતિને કારણે, આ ગતિને કારણે કલિલ સ્થાયી બને છે. એટલે કે જળવાઈ રહે છે, સ્થાયી બને છે એટલે એનો અર્થ કે એ કલિલ જળવાઈ રહે છે, એના કણો છે એ નીચે ક્યારે બેસી જતા નથી. તો આ આખી વસ્તુ તમારે બ્રાહ્મણ ગતિની અંદર સમજવાની છે કે બ્રાહ્મણ ગતિ એટલે કણોની વાંકી ચૂકી દિશામાં થતી ગતિ, અને એ ગતિને કારણે આપણું જે કલિલ છે એ લાંબો સમય સુધી સ્થાયી એટલે કે જળવાઈ રહે છે એમ તમારે સમજવાનું. સ્થાયી બને છે એટલે કે જળવાઈ રહે છે, એ કલિલ ક્યારેય બગડી જતું નથી. તો કલિલને જાળવી રાખવા માટે આ બ્રાહ્મણ ગતિ જે છે એ ખૂબ મહત્વની છે. તો આ બધી નાની નાની ટૂંકમાં સ્વરૂપે તમને પૂછાય પરીક્ષામાં તો તમે આ વસ્તુ લખી શકો. બીજો ગુણધર્મ આપણે લઈએ કલિલ કણ પરનો વિદ્યુત ભાર. કલિલ કણો ધન વિદ્યુત ભારિત
સમજવાનો કે સમાન વિદ્યુત ભારને કારણે એમની વચ્ચે અપાકર્ષણ
બરાબર અને એટલા માટે એ કલીલ છે એ લાંબો સમય સુધી સચવાય છે તો આ બે વસ્તુ તમે મગજમાં ધ્યાન રાખી લો એક બ્રાઉનિયન ગતિ અને બીજું આ વિદ્યુત ભાર આ બ્રાઉનિયન ગતિ અને વિદ્યુત ભાર કલીલને જીવતું રાખે છે આપણા શબ્દોમાં કહીએ તો કોઈ પણ કલીલનું દ્રાવણ જીવતું રહેવા પાછળ આ બે પરિબળો જવાબદાર છે એક એની બ્રાઉનિયન ગતિ અને બીજો એની પરનો વિદ્યુત ભાર મિત્રો હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ આપેલું કલીલ ધન છે કે ઋણ છે એ કેવી રીતે ખબર પડે તો એની માટેનું એક સાધન છે જેને કહેવાય છે ઇલેક્ટ્રોફોરેસિસ તો એની પણ આપણે બુકમાં ચર્ચા કરેલી છે તો ત્રીજો મુદ્દો આપણે લઈએ વિદ્યુત કણ સંચલન અથવા એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ ઇંગ્લિશમાં એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ તો તમારી ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો આમાં એક યુ આકારની આકૃતિ તમને આપેલી છે યુ આકારની આકૃતિ એમાં વિદ્યુત કણ સંચરણ અને ઇલેક્ટ્રોફોરેસિસ એવું લખેલું છે બરાબર તો આ સાધન શેના માટે છે એ આપણે પહેલા લખી લઈએ કે કલીલ કણ પરનો કલીલ કણ પરનો ધન અથવા ઋણ વિદ્યુત ભારનું અસ્તિત્વ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા જાણી શકાય અગત્યના મુદ્દાઓ હું બોર્ડ પર લખું છું બાકી બધું તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચવાનું છે મિત્રો એક વાત આપણા મગજમાં ક્લિયર છે કે કલીલનો કણ કાં તો ધન હશે અને કાં તો ઋણ હશે ધન અથવા ઋણ હવે એ ધન છે કે ઋણ છે એ તમારે જાણવું હોય તો એ આ ઇલેક્ટ્રોફોરેસિસ નામના સાધન દ્વારા જાણી શકાય તો એના માટે તમારી બુકમાં આપેલું છે એ પ્રમાણે યુ આકારનું એક સાધન તમારે દોરવાનું છે યુ આકારનું સાધન તમે તમારી ટેક્સ્ટબુકમાંથી આકૃતિ દોરી શકશો એ આકૃતિમાં એક યુ આકારની નળી છે અને એ નળીના બંને છેડા ઉપર વિદ્યુત ધ્રુવો મૂકેલા છે ધન વિદ્યુત ધ્રુવ અને ઋણ વિદ્યુત ધ્રુવ અથવા તો આપણે એને કહીએ એનોડ અને કેથોડ હવે તમે વિદ્યુત રસાયણવાળો પાઠ તો ભણી જ ગયા છો બધા એટલે આમાં કાંઈ કોઈ અઘરી વસ્તુ નથી દાખલા તરીકે આ યુ આકારની નળીની અંદર હું કલીલનું દ્રાવણ ભરી દઉં અને પછી વિદ્યુત ધ્રુવો મારફતે હું વિદ્યુત પ્રવાહ પસાર કરું અને પછી હું જોઉં કે ભાઈ કલીલના કણો કઈ દિશામાં ગતિ કરે છે દાખલા તરીકે સાંભળજો કલીલના કણો ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાય છે તો એ કણો પોતે કેવા હશે ઋણ હશે બરાબર જો કલીલના કણો ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય તો એ પોતે ઋણ હશે અને એનાથી વિરુદ્ધ જો કલીલના કણો ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય તો એ પોતે ધન છે વેરી સિમ્પલ તમારી પાસે બે વિદ્યુત ધ્રુવ છે અને નિયમની આપણને ખબર છે કે હંમેશા કણો પોતાના કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે એટલે ટૂંકમાં આપણે કહીએ તો ધન કલીલ કણો હશે તો એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે અને ઋણ કલીલ કણો હશે તો એ ધન ધ્રુવ તરફ આકર્ષાશે
દાખલા તરીકે અહીંયા મેં ઉદાહરણ લખ્યા છે, જો આ બધા ધન કણો છે એટલે યુ આકારની વળેલી અંદર જો આ ધન કણો હશે તો એ ઋણ ધ્રુવ પર આકર્ષાશે, અને ઋણ કણો હશે તો એ ધન ધ્રુવ તરફ આકર્ષાશે. તો મિત્રો આ દ્વારા તમે કલિલના કણો કયા પ્રકારનો વિદ્યુત ભાર ધરાવે છે એ તમે સરળતાથી જાણી શકો. એટલે ઇલેક્ટ્રોફોરેસિસ એ એક આવું યુ આકારનું સાધન છે, અને એના દ્વારા તમે કલિલ કણનું અસ્તિત્વ એટલે કે ધન છે કે ઋણ છે એ સરળતાથી જાણી શકો. તો આ પણ એક અગત્યનો મુદ્દો તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે જે આપણે સમજવાનું. અને હવે છેલ્લો ચોથો અગત્યનો મુદ્દો છે સોલનું સ્કંદન. સોલનું સ્કંદન, સોલ એટલે કલિલ, કલિલ માટે બે શબ્દો વારંવાર વપરાય છે, એક કલિલ શબ્દ વપરાય છે અને બીજું સોલ શબ્દ વપરાય છે. સોલ એટલે કલિલ અને સ્કંદન એટલે એનો અર્થ થાય અવક્ષેપણ પામવું. ઓકે, તો હમણાં જ આપણે વાત કરી કે કલિલ જે છે એ તેના ઉપર રહેલા વિદ્યુત ભારને કારણે સ્થાયી છે. એટલે એક વાત બધામાં ક્લિયર થઈ ગઈ કે જો કલિલના કણો ધન અથવા તો ઋણ હોય તો એ સ્થાયી સ્વરૂપે રહી શકે, પણ કોઈ કારણસર જો કલિલ પરનો વિદ્યુત ભાર દૂર થઈ જાય, કલિલ ઉપર કાં તો ધન હશે કાં તો ઋણ હશે, જો એ વિદ્યુત ભાર દૂર થઈ જાય તો એનું અવક્ષેપણ થઈ જાય, અને અવક્ષેપણ થઈ જાય એને કહેવાય સ્કંદન. તો સ્કંદનનો અર્થ થયો કલિલનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય. એટલે કે જે ઓલા કણો માધ્યમમાં તરે છે એને બદલે એ નીચે સેટલ થઈ જાય, કલિલ ફેલ થઈ જાય, એને આપણે કહીએ છીએ સ્કંદન. તો સ્કંદન શબ્દનો અર્થ થાય છે અવક્ષેપણ. સોલનું સ્કંદન એટલે સોલનું અવક્ષેપણ. તો સ્કંદન શબ્દનો અર્થ થાય છે અવક્ષેપ, અને એ અવક્ષેપણ ક્યારે થાય કે જ્યારે કલિલ પરનો વિદ્યુત ભાર દૂર થઈ જાય. એટલું સમજી લો, કલિલ પરનો વિદ્યુત ભાર દૂર થઈ જાય તો એનો અવક્ષેપણ થઈ જાય, અને એને આપણે કહીએ છીએ કલિલનું સ્કંદન. સ્કંદનનો અર્થ થાય એનું અવક્ષેપણ થઈ ગયું, કલિલ ફેલ થઈ ગયું, એને કહેવાય સ્કંદન. હવે સ્કંદન જે છે, સ્કંદન નીચેની જુદી જુદી રીતે થઈ શકે. તો આવી અલગ અલગ પ્રકારની રીત તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે કે કલિલનું સ્કંદન કઈ રીતે થઈ શકે, તો એમાં અલગ અલગ પ્રકારની રીતો એને લખેલી છે, એ પણ તમે જોઈ લો. એક તો વિદ્યુત કણ સંચલન વડે, વિદ્યુત કણ સંચલન વડે. બીજી રીત ઉકાળવાથી, બે વિરુદ્ધ વિદ્યુતભારવાળા સોલને મિશ્રણ કરવાથી, બે વિરુદ્ધ વીજભારવાળા સોલ મિશ્રણ કરવાથી. ત્રીજું ઉકાળવાથી. ચોથું સ્કંદન ક્યારે ક્યારે થાય, કઈ પરિસ્થિતિમાં સ્કંદન થાય, તો ચોથું છે વિદ્યુત વિભાજનના ઉમેરણથી. વિદ્યુત વિભાજનના ઉમેરણથી આ જુદી જુદી રીતે સોલનું સ્કંદન થઈ શકતું હોય છે. બરાબર છે, તમારે આમાં એમ વિચારવાનું છે કે જે ઓલા કલિલના કણો છે એ જો વિરુદ્ધ વિદ્યુત ભાર તરફ આકર્ષાય, હમણાં જ આપણે વાત કરી કે ધન હોય તો ઋણ તરફ આકર્ષાય, ઋણ હોય તો ધન તરફ આકર્ષાય, અને એ જ
જો આવી રીતે વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય તો ત્યાં એ તટસ્થ થઈ જાય અને તટસ્થ થઈ જાય એટલે એનું અવક્ષેપણ થઈ જાય એટલે વિદ્યુત કણ સંચલનની ઘટનામાં સોલનું સ્કંદન થઈ શકે બીજું બે વિરુદ્ધ સોલને તમે મિશ્ર કરો સમજી શકાય એમ છે ને કે એક ધન વિદ્યુત ભારિત કલી લ્યો બીજું ઋણ વિદ્યુત ભારિત કલી લ્યો બેઓને ભેગા કરી દો તો ધન અને ઋણ એકબીજા સાથે જોડાઈ જાય એટલે અવક્ષેપ એવી રીતે ઉકાળવાથી કોઈ પણ કલીને તમે ગરમ કરો એને ઉકાળો તો પણ એનું અવક્ષેપણ થઈ જાય અને ચોથી બાબત વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી આ એક સમજવાની વાત છે કે દાખલા તરીકે મારું કલીલ ધન વિદ્યુત ભારિત છે મારું કલીલ ધન વિદ્યુત ભારિત છે હવે એમાં જો હું વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરું આ ખાસ ધ્યાન રાખજો વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી એટલે ત્યાં એક સમજવાનું છે કે વધુ પ્રમાણમાં ઉમેરવા આ એક ખાસ ધ્યાન રાખજો વધુ પ્રમાણમાં ઉમેરવા અલ્પ પ્રમાણમાં ઉમેરવાથી ન થાય પણ જો આપણે વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો માની લ્યો કે કલીલનો કણ ધન છે તો એ બધા વિદ્યુત વિભાજ્યમાંથી ઋણને આકર્ષે અને એની સાથે જોડાઈ જાય અને એનું અવક્ષેપણ થઈ જાય તો વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી પણ અવક્ષેપણ થઈ શકે છે એ વાત તમારે સમજવાની કે જો કલીલ ધન હશે તો એ બધા ઋણને આકર્ષશે અને જો કલીલ ઋણ હશે તો એ વિદ્યુત વિભાજ્યમાંથી ધનને આકર્ષશે અને એનું અવક્ષેપણ થઈ જશે તો આ રીતે મિત્રો આ જુદી જુદી રીતે સ્કંદન થઈ શકે એ વાત આપણે કરી અને છેલ્લે સ્કંદન માટે તમારી બુકમાં હાર્ડી સુર્સ નિયમો આપેલા છે એ નિયમો તમારે ખાસ તૈયાર કરવાના છે હાર્ડી અને સુર્સ નામના વૈજ્ઞાનિકોએ બે અગત્યના નિયમો આપ્યા પહેલો નિયમ કે સ્કંદન કરવા માટે કલીલ કણના વિદ્યુત ભાર કરતા વિરુદ્ધ વિદ્યુત ભાર વાળો વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ જે હમણાં જ આપણે સમજ્યા કે કણ જો ધન હોય તો ઋણ વાળો હોવો જોઈએ કણ જો ઋણ હોય તો એ ધન વાળો હોવો જોઈએ એટલે પહેલો નિયમ એ કે કલીલ કણ કરતા વિરુદ્ધ વિદ્યુત ભાર વાળો હોવો જોઈએ એટલે હું તમને ખાલી ટૂંકમાં કહું છું પહેલો નિયમ વિરુદ્ધ વિદ્યુત ભાર વિગતવાર તમે બુકમાંથી વાંચી લેજો કે હાર્ડીસનો પહેલો નિયમ એમ કહે છે કે વિરુદ્ધ વિદ્યુત ભાર હોવો જોઈએ તો જ સ્પંદન થાય ને અવક્ષેપ ક્યારે થાય કે એક ધન હોય બીજો ઋણ જો બે ધન ધન હશે તો અપાકર્ષણ થશે એટલે પહેલો નિયમ એમ કહે છે કે વિરુદ્ધ વિદ્યુત ભાર હોવો જોઈએ અને બીજો નિયમ એમ કર્યો છે કે જે આયન દ્વારા સ્કંદન થતું હોય એ આયનની સંયોજકતાના ચતુર્ઘાતમાં હોય છે ઓકે તો એ પણ એક બીજો નિયમ છે બીજો નિયમ આયનની સંયોજકતાના ચાર ઘાત ચતુર્ઘાત એટલે ચાર ઘાત આ બે નિયમોને હાર્ડી સુઝના નિયમો કહે છે પહેલો નિયમ કે વિરુદ્ધ વિદ્યુત ભાર વાળો હોવો જોઈએ અને બીજો નિયમ કે સંયોજકતાના ચતુર્ઘાતમાં સ્પંદન કરતા હોય છે એટલે જેમ સંયોજકતા વધુ જેમ સંયોજકતા વધુ એમ એનું સ્કંદન મૂલ્ય વધારે હોય છે તો આમાંથી પણ ઘણા બધા એમસીક્યુ તમને પૂછી શકાતા હોય છે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલું છે એ ઉદાહરણ આપણે લઈએ તો ઋણ કલીલનું એક ઉદાહરણ લઈએ As2 S3 જેવા ઋણ કલીલ માટે As2 S3 આપણે જોયું આગળ કે As2 S3 છે એ ઋણ કલીલ છે હવે એ ઋણ કલીલ માટે સ્કંદન કરતાનો ક્રમ
તો જો આ ઋણ છે આ ઋણ કલિલ છે એટલે સ્કંદન કરતા કેવો હશે ધન છે જેમ લખ્યું કે વિરુદ્ધ વિદ્યુત ભાર એટલે કલિલ જો ઋણ હશે તો સ્કંદન કરતા ધન હશે એટલે સ્કંદન કરતાના ક્રમમાં આપણે લખીએ એલ્યુમિનિયમ પ્લસ 3 Ca પ્લસ 2 અને Na પ્લસ 1 એટલે કે આ એલ્યુમિનિયમ પ્લસ 3 ની સંયોજકતા વધારે છે સ્કંદન કરતા મૂલ્ય વધુ હશે જેમ સંયોજકતા મોટી એમ એનું સ્કંદન કરતા મૂલ્ય વધારે એટલે આ વસ્તુ જોઈ લેજો એક તો વિરુદ્ધ વિદ્યુત ભાર હોવો જોઈએ એટલે કે આ ઋણ છે તો એ ધન વિદ્યુત ભાર હોવો જોઈએ અને એવી જ રીતે આપણે ધન વિદ્યુત ભાર નું ઉદાહરણ લઈએ કે FeOH3 જેવા ધન કલિલ માટે થી યાદ રાખી શકશો તો થેન્ક્સ ટુ ઓલ